પ્રબળ સેવા ભારતમાં ધરાવે છે. 3 વર્ષ પૂર્વે 80 કિલો સુખડી બનાવતી શરૂઆત કરાયેલું હતું, જે સેવા આજે હાલ 50 મણ સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત ચોમાસામાં કીડીઓને ખોરાક ન મળતા હોય ત્યારે કીડીને પૂરવા જેવા ઉગમ કાર્યો પણ થામે છે. તદુપરાંત દિવાળીના સમયે લોકો ખાખરા તથા અન્ય વસ્તુઓ કચરામાં નાખીને દેતા હોય તેમને પણ ન કરવા દે, એકત્ર કરી તમામ સામગ્રી તૈયાર કરી ગૌશાળામાં મોકલે છે. અંજની સોસાયટી પૂણા ગામ સુરત ગૌશાળા માટે બીમાર અને લાચાર ગાયો જે રોડ ઉપર રખડતી હોય, એક્સિડન્ટ થાય, લૂલી લંગડી આંધળી આવી ગાયોને નિભાવે છે નંદેશ્વરી ગૌશાળા. એ ગૌશાળાના લાભાર્થે અહીંથી દર મહિને અંદાજે 40 થી 50 મણ સુખડી, ઘી અને ગોળ તેલ અને લોટમાંથી બનાવવામાં આવે છે અને એ ગૌશાળા સુધી આ કાર્યકરો સોસાયટીના અંજની ગૌશાળા મંડળ ચાલે છે તે સેવાકીય સંસ્થા છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે ગાયો માટે અને ગાયો સુધી સુખડી બનાવી શનિવારે બનાવવામાં આવે છે દર મહિનાના પહેલા શનિવારે અને રવિવારે સવારમાં 10 થી 15, 20, 25 માણસો અહીંથી જઈ પોતાનો ટાઈમ આપી અને સેવા કરે છે અને ગાયોને ખવડાવે છે. આ સંસ્થા 3 વર્ષથી કાર્યરત છે અને લોકો, પબ્લિક, બહારની વ્યક્તિઓ, સોસાયટીની વ્યક્તિઓ આમાં સહભાગી થાય છે અને ડોનેશન આપે છે અને આ કાર્ય ચાલે છે. સમાજને સંદેશો આપવાનો કે જે ગૌશાળા ચાલે છે આવી એવી ગૌશાળાને લાભાર્થે આવા કાર્ય કરી અને ગૌશાળાને અને ગૌને બંનેને આગળ તકલીફ ન પડે અને ગૌને મહાતમ માટે શક્ય એટલી સેવા પૂરી પાડે તો સમાજને માટે સારું કહેવાય અને ગાયો માટે પણ સારું કહેવાય. અંજની નગર સોસાયટીના પ્રમુખ શ્રી, અમે આ આજે ગૌશાળા મંડળ અમારું ચાલે છે, અમે કોઈ પાસેથી ફાળો કોઈને કહેવું નથી પડતું. હવ લોકો હવ હની શક્તિ પ્રમાણે 50, 100, 200, 500, 1000 જે જેની શક્તિ પ્રમાણે હવ સેવાના લાભમાં હવ સહભાગી બને છે. અને આ ગૌ સેવા અમારે ખાલી 80 કિલોથી ચાલુ થઈ હતી, અત્યારે 50 મણ માલ બને છે. અને આ ચોમાસાની અંદર કીડીઓને ક્યાંય ખાવાનું ન મળે એના માટે અમે શ્રીફળ કે 500, 700 કે 1000 શ્રીફળ 4 મહિનાની અંદર કે જે ઝાડવા હોય કે વડલાની ડાખરી બધા મોટા મોટા ભોંયરા હોય એમાં આ મંડળ, આખું મંડળ 20 થી 25 સભ્યો ત્યાં મૂકી આવે છે અને દર મહિનાના પહેલા શનિવારે. એટલે બધા સભ્યો પોતપોતાની રીતે ખૂબ મહેનત કરે છે. આમાં કોઈ મોટા માણસો નથી અમારી સોસાયટીમાં, છતાં અમારું ગૌ સેવા મંડળ બહુ સારી રીતે ચાલે છે અને બધાય સભ્યો તન મન અને ધનથી હવ સેવા કરે છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. હું આ સોસાયટીનો એક સક્રિય સભ્ય પણ છું અને અમારા અંજનીના સભ્યો સર્વે એ ખરેખર સેવાકીના લાભાર્થે આવા નાના નાના કાંઈ પણ કામ કરે. જે આપણે અમારા ભરતભાઈ જે વાત કરી કે ભાઈ આ કીડિયાતું, તો કીડિયાતું એક એક ઝાડ ઉપર જ્યાં જ્યાં તળીએ એવું પણ પૂરો ગાયોને આવું કાંઈનું કાંઈ બનાવીને પણ એને ખવડાવવો આપણે એક લક્ષ્ય છે કે ભાઈ આપણે સેવા જ કરવી. વિશેષ તો જે દિવાળીનો તહેવાર આવે જેને પડીવો કહેવામાં આવે તો રોડ ઉપર અમારા અંજની સોસાયટીની જેટલી સોસાયટીઓ લાગે એના એક એક કોર્નર ઉપર અમારા સેવાકી સભ્ય એક એક વહેલા ત્યાં ઊભો રહી જાય. એક એક કોથળાની અંદરથી જે બેનું ઢેબરાણ કાંઈ પણ નાખતા હોય રોડ ઉપર, વડા ઉડાડતા હોય એ પણ એને ભરી લે
અને એ સર્વેર બધા એક થઈ અને પછી સવારના નીકળી જાય તો જ્યાં જ્યાં ગૌશાળો હાલતી છે એની અંદર એ ગાયોને જાય અને પોતે એ ખવડાવશે. આવું અમારું આંજનીનું એક ગ્રુપ. આ ખરેખર જાહેરાતનો કોઈ પ્રોગ્રામ નથી, એક સેવાકીના લક્ષ્ય ઉપર આ બધા સભ્યો કામ કરે છે અને આ એક અમારું ઘર છે એવું અમે સમજી અને સર્વે જ્ઞાતી એકત્રિત થઈ અને આ સોસાયટીના કામ કરે છે. આવું ઘણા ટાઈમથી અહીંયા જોઉં છું. અત્રે ઉલ્લેખનીય છે કે સેવા કરવાથી હામ હોય તો નાના અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ પણ સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી શકે છે અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.